સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયના જે દ્વિતીય સત્રમાં પાઠ આવે છે, એકમ 10થી માંડીને જે છેલ્લે આપણે 14 પાઠ સુધી, કુલ 10થી 14 પાઠ એટલે કુલ 5 પાઠ આપણે જે અગત્યના પ્રશ્નો, એના શબ્દાર્થ, શબ્દ સમૂહ, સમાનાર્થી શબ્દો, એ બધી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એનો એકત્રિત કરી હું માહિતી લેવો છું. તો જોઈએ એકમ 10મો પ્રશ્ન આ રીતના છે કે જન્મદિનની ઉજવણી પાઠના લેખક કોણ છે? જવાબ હર્ષદ ત્રિવેદી. પ્રશ્ન, કોના જન્મદિનની ઉજવણી કરવામાં આવી? જવાબ મેઘાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. પ્રશ્ન, મેઘાએ જન્મદિવસ ક્યાં ઉજવ્યું? તો મેઘાએ જન્મદિવસ વર્ગમાં એટલે વર્ગખંડમાં ઉજવ્યું. પ્રશ્ન, ગુરુજીએ મેઘાને શું ભેટ આપી? તો ગુરુજીએ મેઘાને પુસ્તકની ભેટ આપી. માં થોડાક શબ્દ નથી શબ્દ, આશીષ એટલે આશીર્વાદ, રૂડું એટલે સુંદર, અહોકું એટલે જુદું, ધમાચકડી એટલે તોફાન, ભેટ એટલે બક્ષિસ, બક્ષિસ જે કહેતા હોય, પ્રણામ એટલે નમસ્કાર. હવે એના પછી આપણે જોઈએ એકમ 11મો, એના પ્રશ્ન આ પ્રમાણે છે કે ફાગણીઓ લહેરાયો કાવ્યના કવિ કોણ છે? જવાબ નટુભાઈ બરાનપુરિયા. પ્રશ્ન, ગગનમાં શું ઉડે છે? ગગનમાં અબીલ ગુલાલ ઉડે છે. પ્રશ્ન, કોણે ટહુકીને ફાગણને વધાવ્યું? જવાબ કોયલીએ ટહુકીને ફાગણને વધાવ્યો. પ્રશ્ન, શેના ફુવારા છૂટ્યા છે? જવાબ ચેતનના ફુવારા છૂટ્યા છે. પ્રશ્ન, ફાગણ મહિનામાં કયો તહેવાર આવે છે? ફાગણ મહિનામાં હોળીનો તહેવાર આવે છે. પ્રશ્ન, કેસુડાના ફૂલ ક્યા માસમાં જોવા મળે છે? જવાબ ફાગણ માસમાં. પ્રશ્ન, કઈ ઋતુને ઋતુરાજ કહેવાય છે? જવાબ વસંત ઋતુને. એમના બધા આપણે જે પાઠના શબ્દાર્થ છે જોઈએ. અબીલ એટલે એક સુગંધીદાર સફેદ ભૂકી, પછી કોકિલ એટલે કોયલ, મહેફિલ એટલે સંગીતનો જે કાર્યક્રમ હોય એને મહેફિલ કહેવાય. હવે એક શબ્દમાં એટલે શબ્દ સમૂહ, એક શબ્દમાં જો આમ તો ગોકુળ માસીનું સ્થળ એટલે વ્રજ, સંગીતનો એક રાગ એટલે વસંત બહાર, હોળીના દિવસોમાં ગવાતું ગીત એટલે હોરી. હવે જો એકમ 12મો પ્રશ્ન, બકરી બહેનના લેખક કોણ છે? જવાબ જુગતરામ દવે. પ્રશ્ન, બકરી બહેનને સૌપ્રથમ રસ્તામાં કોણ મળ્યું? જવાબ ગાડાવાળો, જે શેરડીના ગાડા ભરીને જતો હતો. પ્રશ્ન, એક દિવસ બકરીના ઘરે કોણ આવ્યું? જવાબ વાઘ. તો આ જ પાઠના શબ્દાર્થ જોઈએ. પીતળડી એટલે દિવાલ, દાંડા એટલે શેરડીના સાંઠા, લાગ એટલે પોતાનું કામ થાય એવો સમય. હવે જોઈએ એકમ 13મો નો પ્રશ્ન જોઈએ,
બતકનું બચ્ચું પાઠના લેખક કોણ છે? જવાબ, ધીરુબેન પટેલ. પ્રશ્ન, કાદવમાં શું ફરતું હતું? જવાબ, અળસિયા. પ્રશ્ન, બચ્ચાને પાણીમાં ધક્કો કોણે માર્યો? જવાબ, બાએ, એની બાએ જ પાણીમાં ધક્કો મારતો. પ્રશ્ન, બતકની માં બચ્ચાને તરવા પ્રથમ ક્યાં લઈ ગઈ? જવાબ, નદીએ. હવે જોઈએ પ્રશ્ન એકમ 14માંના પ્રશ્ન. પ્રશ્ન જોઈએ, 18 અંગ કોના વાંકા છે? તો 18 અંગ ઊંટના વાંકા છે. પ્રશ્ન, કઠણ પથ્થર જેવી પીઠ કોની છે? જવાબ, કાચબાની. આજ પાઠના હવે સદ્દાર જોઈએ આપણે. મૂલ એટલે કોઈ પણ મૂલ કે એટલે વસ્તુની કિંમત. પવન એટલે વાયરો. ના શબ્દાર્થમાં જોઈએ વધારે એક શબ્દમાં શબ્દ સમૂહ છે. એક જાતનું ઊંચું ઝાડ એટલે તાળ. પોતે બીજાથી અલગ હોવાનું અભિમાન છે અને ધરાવતા હોય એને કહેવાય અભિમાની. જવાબ અહીંયા થોડોક મિસ્ટેક છે, લખાણ નથી પણ અભિમાન કહેવાય ને. પ્રશ્ન, ધમાચકડીના ચકડી કવિ એમાં જે કાવ્ય છે ને કવિ કોણ છે? જવાબ, નીતા રમૈયા. પ્રશ્ન, બાળક શું ભેગું કરે છે? જવાબ, દાંડી અને ઠૂંઠા. પ્રશ્ન, બાળક કપડાં કેવી રીતે પહેરે છે? જવાબ, ઊંધા અવળા સવડા. પ્રશ્ન, બાળક ખિસ્સામાં શું ભરે છે? જવાબ, મણકા. તો આ તા ધોરણ 3ના દ્વિતીય સત્ર બીજા સત્રના એકમ એટલે પાઠ 10-14ના અગત્યના પ્રશ્નો, શબ્દાર્થ, શબ્દ સમૂહ, જે તમારી આવનારી ટેટની પરીક્ષા તેમજ તમારી એક્ઝામ માટે અગત્યના બની જશે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.